ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ઘોઘા સર્કલ નવાપરા વિસ્તારમાંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં ડોસલીના નેરા પાસેથી અડચણરૂપ દબાણો તેમજ ઘરની બહાર કરવામાં આવેલા ઓટલા, પાણીની ટાંકી સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા વળ્યા હતા. મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા ઘોઘા સર્કલમાંથી દબાણો હટાવ્યા. ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ઘોઘા વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા. મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ આશરે ઘોઘા સર્કલ વિસ્તારમાં ઝાટકી હતી. નડતરરૂપ રહેલી લારીઓ દબાણ હટાવવામાં આવ્યું હતું અને લારી જપ્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની દબાણ હટાવવાની સેલની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ મચી ગયો હતો. મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં ડોસલીના નેરા પાસેથી અડચણરૂપ દબાણો તેમજ ઘરની બહાર કરવામાં આવેલા ઓટલા, પાણીની ટાંકી સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા વળ્યા હતા. મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા ઘોઘા સર્કલમાંથી દબાણો હટાવ્યા. ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ઘોઘા વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા. મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ આશરે ઘોઘા સર્કલ વિસ્તારમાં ઝાટકી હતી. નડતરરૂપ રહેલી લારીઓ દબાણ હટાવવામાં આવ્યું હતું અને લારી જપ્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની દબાણ હટાવવાની સેલની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ મચી ગયો હતો. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.